નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે કંડક્ટરની જે નવી ભરતી આવી છે તેના વિશે માહિતી મેળવીશું એના પર જો તમે અમારી ચેનલ પર નવા આવેલા હોય અમે જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં એક બિલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે અમે જેને આ વિડીયો મૂકીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો તો જોઈએ આજના કંડક્ટરની ભરતીની માહિતી વિશે તો મિત્રો તમે આ ભરતીનો ફોર્મ તમે ઓજસ્ટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે ભરી શકશો બીજું મિત્રો આના માહિતી આપેલી છે કે તમે ફોર્મ ભરતી કે જે મોબાઈલ નંબર નાખો તે ફોન નંબર તમે સાચવીને રાખજો કે જેના કારણે તેના પર તમને નંબર પર તમે એસએમએસ આવી શકે કે જે ક્યારે પરીક્ષા છે તેની માહિતી માટે બીજું મિત્રો આના અંદર એમ કહેવામાં આવ્યું છે કે કંડક્ટરની જે ભરતી જે છે તે ભરતીના અંદર પાંચ વર્ષ માટે તમને ફીક સોળ હજાર રૂપિયાનો પગાર મળશે અને કુલ જગ્યા કેટલી છે તો બે હજાર ત્રણસો નેવ્યાસી આટલી કુલ ભરતી છે જેના ફોર્મ તમે એક અગિયાર બે હજાર ઓગણીસથી ત્રીસ અગિયાર બે હજાર ઓગણીસ સુધી રાતે બાર ચોવી કલાક સુધી ભરી શકશો બરાબર તો મિત્રો ખાસ ધ્યાન આપજો કે પહેલી પહેલી નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકશો મિત્રો આના અંદર કુલ ફાળવણી કરેલી છે અને એના અંદર બિન અનામત આર્થિક નબળાવક પછી એસસીબીસી એસટી અને અને એસસીની કુલ જગ્યાઓ અલગ અલગ રીતે ડિમાન્ડ કરેલી છે તે મિત્રો જોઈ લેજો પછી મિત્રો આનંદ એમ પણ કહેવામાં આવ્યું છે કે પાંચસો ચોપન જેટલી જગ્યાઓ જે છે તે સરકાર મંજૂરી આપશે તો તેની ભરતી આ કરવામાં આવશે અથવા બે હજાર ત્રણસો નેવ્યાશીના અંદરથી ને ચોપન જેટલી ભરતી આમાંથી રદ કરવામાં આવશે જો બે ચોપન બાદ કરીને બાકીની રહેલી જગ્યાઓ ભરતી પૂર્ણ કરવામાં આવશે જે તમામને બંધન કરતા રહેશે એસીએ બી ચારસો અઢારની પણ એવી રીતે વાત કરવામાં આવી છે કે ચારસો અઢારની જો સરકાર મંજૂરી આપશે તો ભરતી કરશે અથવા તે પણ તે બાદ કરવામાં આવશે આમ કુલ જો મેળ સરકાર મંજૂરી ન આપે તો કુલ કેટલી એક હજાર ત્રણસો સત્તાણું જેટલી ભરતી કરવામાં આવશે અને તે ભરતી પૂર્ણ કરવામાં આવશે બાકીની બે સૂચનાઓ છે મિત્રો એ પછી જોઈએ તો કક્ષાની મર્યાદા તો વય વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ એના લાયકાત જોઈએ તો એસએસસી ધોરણ દસ પાસ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળે કંડક્ટર લાયસન્સ તથા બેજ હોવો જરૂરી છે પછી વેલિડ ફર્સ્ટ એજ સર્ટિફિકેટ હોવું જરૂરી છે ઊંચાઈ માગે છે મિત્રો એકસો સાઠ સેન્ટીમીટર પછી અનુસૂચિત જનજાતિ માટે એકસો પંચાવન અને મહિલા ઉમેદવારો માટે એકસો અને બાવન સેન્ટ સેમી ઊંચાઈ માગી છે નાગરતા વધારણ લાયકાત છે ધોરણ બાર પાસ અને માન્ય ઊંચૂના કોઈપણ વિદ્યાસાગરમાં સ્થાનક કહેલું હોવું જોઈએ અથવા દસ બાર અને બત્રી વર્ષનો કોઈપણ કોર્ષ કરેલો હોવો જોઈએ એના બાદ જોઈએ મિત્રો કે આ જે ભરતી કરવામાં આવે છે તેના કેવી રીતે ગુણ ગણવામાં આવે છે તો સ્વગુણની જે પરીક્ષા હોય છે એના અંદર તમે જોયું તો શૈક્ષણિક લાયકાત અને વેટિંગ ગુણ સિત્તેર ગુણના છે એના અંદર એસએસસી એટલે કે દસમાના જે તમારા ગુણ છે એના મેળવી ટકા એના પ્રમાણે ચાલીસ ટકા ગુણ એના ગણવામાં આવે છે બરાબર પછી ધોરણ બારના જે પાસ કર્યા છે એના વીસ ગુણ અને ધોરણ અને ગ્રેજ્યુએટના દસ ગુણ આવી રીતે ચાલીસ અને ત્રીસ સિત્તેર ગુણ તમારા દસ બાર અને ગ્રેજ્યુએટના આધારે ગણવામાં આવશે લેખિત પરીક્ષાના ઓએમઆર માટેના વેટિંગ ગુણના ત્રીસ ગુણ ગણવામાં આવશે હવે તમારે જે ઓ એમ આરની લેવામાં આવશે એ ઓએમઆરની પરીક્ષાના અંદર સો ગુણની લેખિત પરીક્ષામાં તમારા મેળવેલા ત્રીસ ટકા ગુણ વેટિટ ગુણ ગણતરીમાં ગણાશે ન જોઈએ તો એમણે શું કીધું છે કે જ્યારે પણ સિત્તેર ગુણ જે વેટિંગ લિસ્ટ લેવામાં આવશે તે સિત્તેર ગુણનું જે વેટિંગ લિસ્ટ જ્યારે લિસ્ટ જ્યારે બહાર પડશે સિત્તેર ગુણવાળું એના અંદર એક જગ્યા પ્રમાણે પંદર ઉમેદવારોનો લેવામાં આવશે એટલે જેલી ભરતી હોય એના ગુણ્યા પંદર કરી દઈએ જેટલી ભરતી જેટલી સંખ્યા થાય એટલા ઉમેદવારોને પ્લીન મુખ્ય ઊંઘ ઉમેદવારવાળી પરીક્ષા પરીક્ષાના અંદર બેસવા મળશે એના પછી જોઈએ તો પછી જે સિત્તેર ગુણ વસિયા લેખિત પરીક્ષાના અંદર ત્રીસ ટકા એટલે કે ઓછામાં ઓછા ચાળીસ ટકા જેના ચાલીસ ગુણો છે એ પાસ ગણાશે એ ત્રીસ ટકા પ્રમાણે એક જગ્યા માટે દોઢ જેટલા ઉમેદવારોને નિગમ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવશે હવે અમારી પદ્ધતિ સ્વગુણની છે તે સ્વ એના વિશે માહિતી મળી આપણે અભ્યાસક્રમ વિશે તો કે સ્વગુણની પરીક્ષા હશે એનો સમય છે બે કલાક એના સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવ એ ધોરણ દસ કક્ષાનું હોય છે જેના ત્રીસ ગુણ છે ગુજરાતી વ્યાકરણ દસ કક્ષાનું દસ ગુણનું હોય છે અંગ્રેજી વ્યાકરણ ધોરણ દસ કક્ષાનું દસ ગુણનું હોય છે પછી રિઝનિંગના દસ કક્ષાનું દસ ગુણનું છે નિગમ લગતી ટિકિટ લગતી ભાડાના ગણિત પ્રશ્નો હોય છે એ પણ કેટલા દસ ગુણના છે પછી એમવી એક્ટ પછી પ્રાથમિક સેવા અંગેના પ્રશ્નો કંડક્ટરની ફરજો એ પણ દસ ગુણો છે અને કોમ્પ્યુટરના ઉપયોગી પાંચ જળ અંગેના પ્રશ્નો વીસ ગુણના હશે એનું કુલ તમારો સો ગુણનો પેપર આવશે સો ગુણનું પરીક્ષણ બે કલાક પૂર્ણ કરે છે અને તમને તેમાં ઓછામાં ઓછા કેટલા ગુણ ચાલીસ ગુણ લાવવાના રહેશે ચાલીસ ગુણથી ઓછા ગુણ છે તો નાપાસ ગણવામાં આવશે અને દરેક પ્રશ્નો અને માઇનસ જીરો પોઈન્ટ પચીસ એટલે કે તેમાં જીરો પોઈન્ટ પચીસ ગુણ ખોટો શેક્ષકવાળો પ્રશ્ન છે ઝીરો પોઈન્ટ પચીસ ગુણ માઇનસ થશે એટલે મિત્રો જોઈએ તો પગાર ધોરણની વાત કરી દીધી આપણે સોળ હજાર પાંચ વર્ષ માટે ફિક્સ છે અનામતની વાત કરી દીધી બરાબર પુરુષો માટે પાંત્રીસ બિન અનામતમાં ચાલીસ પુરુષ મહિલામાં ચાલીસ વર્ષ મહિલા માટે અનામત માટે ચાલીસ વર્ષ પુરુષોમાં મહિલા માટે પિસ્તાળીસ વર્ષ માય સૈનિકના પિસ્તાળીસ વર્ષ પુરુષો માટે પિસ્તાળીસ વર્ષ મહિલાઓ માટે પછી એના સિવાય જોઈએ આપણે આગળ તો જન્મ તારીખ એલસી બરાબર એવી લાયકાત આગળ આગળ જોઈ લીધી એના પછી કોઈ બીજી માહિતી હોય તો તને જણાવી દઉં મિત્રો આ બીજું મિત્રો એક માહિતી બીજી આપી છે કે જો તમે ખોટી ટકાની કિસ્સામાં ઉમેદવારો કટ ઓફ મેરિટમાં સમાવેશ થતો હશે તો તેની અરજી પત્ર રદ કરવામાં આવે છે એટલે મિત્રો તમે જ્યારે ફોર્મ ભરો તો તમે ખૂબ ચકાસીને ટકાવારી સારી ગાઢીને વગેરે ફોર્મ ભરજો અથવા તો પાછળથી ભૂલ થશે તો તમારી અરજી માન્ય ગણાશે નહીં નહીં મિત્રો પછી આપણે જોઈએ ફીની વાત કદાચ ફીની અંદર વાત આપેલી છે કે તમારે કેટલી ફી ભરવાની છે તો એની વાત કરી લઈએ જો આપણે ના વધાર પ્રમાણપત્ર મિત્રો કે જે મિત્રો હાલ સરકારી નોકરી કરતા હોય અથવા કોઈ નિગમમાં હોય તો તેઓ પણ અરજી કર્યાના સાત દિવસના અંદર આવું ના પ્રમાણપત્ર ત્યાં રજૂ કરવાનું રહેશે નમૂનો આપેલો છે ફી વિશે વાત કરવામાં આવી તો મિત્રો જોઈએ ઓ એમ આર પદ્ધતિ પરીક્ષાના અંદર બિન બી ફી પેટે બે અનામત વર્ગ એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને બસ્સો પચાસ રૂપિયા ફી કરાયેલ છે અને અનામત વર્ગ એટલે કે એસટી એસસી અને ઓબીસી ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે એટલે કે એસસી એસટી ઓબીસીને ફી ભરા નથી અને ફક્ત તે તો તેમને ફક્ત બસ્સો પચાસ રૂપિયા ખાસ જનરલ કેટેગરીના ભરવાના રહેશે જાતિઓ અને જનજાતિ આર્થિક પસંદ વર્ગના સામૂહિક શૈક્ષણિક રીતે પશ્ચા ઉમેદવારો જે ધન્યક્ટીમાં અરજી કરેલા છે તેમને પણ આ ફી ભરવાની રહેશે આ સિવાય બાકીના એસસી એસટી અને ઓબીસી વાળાને અને આર્થિક નબળા વર્ગવાળાને પણ ફી રહેશે નહીં પછી આ ફી જે ભરવાની છે તે ક્યાં તમે ભરી શકશો તો ઈ પોસ્ટના અંદર ઈ પોસ્ટમાં તમે જે પોસ્ટ ઓફિસમાં જઈને તે પોસ્ટ ઓફિસમાં તમારો કોલ લેટર સાથે સ્ટીકર લગાવી અને કોલ લેટર વખતે તમારે તે સ્ટીકર ત્યાં રજૂ કરવું પડશે મિત્રો ખાસ ધ્યાન આપજો જનરલ કેટેગરી વાવાને ઉમેર અસલ કોલના આધારે બીજી કોપી કરવા નિયત કરેલી પરીક્ષા ફી પણ ઈ પોસ્ટ ઓફિસ ખાતે જમા કરાવી સિક્કા સ્ટીકર સાથે રસીદ અસલ કોલ લેટર સાથે મેળવવા રહી છે અને પરીક્ષા સમયે અસલ કોલ્ટેટર સાથે અચૂક લાઈન રહેશે તેમજ કોર્લટરની બીજી નકલ પોસ્ટ ઓફિસન રેખાણ માટે પોસ્ટ ઓફિસન રાખવાની રહેશે અન્ય બીજું કોઈ રીતે ફી શીખવાનું આવશે નહીં ભરાયલ ફી અંગે રસીદ પ્રેલ સામે કોર્ટ સાથે અચૂક રાખવાની રહેશે મિત્રો ખાસ અમુક મિત્રો પરીક્ષાના વખતે ફક્ત કોર્ટર લઈ જાય છે રસીદ લઈ જતા નથી તો ખાસ જે મિત્રો ફી ભરે તે પરીક્ષા વખતે કોર્ટર સાથે તમે જે ફી ભરી હોય તે ફીની રસીદ અવશ્ય સાથે લઈ જાય જેના કારણે તને પરીક્ષામાં કોઈ મુશ્કેલી પડે નહીં અને આ મિત્રો ફક્ત એટલી માહિતી આપી કે જ્યારે ક્યારે પાસ થઈ જાઓ અને તમને કદાચ રૂબરૂ ચકાસણી કંપની બોલાવો તો શું શું હંગત માગશે તો એના માટે મિત્રો મિત્રો કોલ લેટર તો મિત્રો તમારે ખાસ પરીક્ષા આપ્યા પછી કોલ લેટર સાચવીને રાખજો ઓનલાઈન અરજીપત્રક તમે જે અરજી કરો એ અરજીની પિન પણ કાઢીને રાખજો કે જેના કારણે તમારે સિલેક્શન થઈ જાય તો તમારે ત્યાં ચકાસણી વર્તે આપવું પડશે એટલે ખાસ ઓનલાઈન અરજીપત્રક અને કોલ લેટર સાચવીને રાખજો બાકી તમે બધા કે બધી તમારી માહિતી આ બધું સર્ટિફિટ તમારે હશે જ તે તમારે એની ઝેરોક્સ અને અસલ કોપી સાથે રાખવાની પણ ખાસ તમારો કોલ લેટર અને અરજીપત્રક કાઢીને રાખજો સાચવીને કે જેના કારણે જ્યારે ચકાસણી કરવા જવું પડે ત્યારે તમે તે સુધારા માટે ફાફા મારી શકો નહીં એના સિવાય બીજી કોઈ માહિતી અશે તો તમને જણાવી દઉં છું મિત્રો એ ફક્ત એટલી માહિતી આપે છે કે તમે કઈ રીતે ફોર્મ ખૂટું ભરશો તો તમારા ફોર્મ એમાંથી રદ થઈ જશે બીજું મિત્રો એ આપી છે કે તમે અરજી કહી કે તમે કેવી રીતે અરજી કરી શકશો તો તમે ઓજરસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ફિરથી જઈ અને તમે તમારું ફોર્મ ભરી શકશો દસ મિત્રો બરાબર આટલી જ માહિતી હતી જો તમને મારા મારી માહિતી ગમી હોય તમે લાઈક આપી દેજો અને તમે સાથે શેર પણ કરજો